નમસ્કાર મિત્રો, તો આજે આપણે જઈશું રણછોડરાયના પ્રસિદ્ધ મંદિરે એટલે કે ડાકોર અને દર્શન કરીશું ભગવાન રણછોડરાયના। तो चलो शुरू करिए आपनो आ वीडियो। तो मित्रों डाकोर अमदावाद थी 95 किलोमीटर अने वडोदरा थी 45 किलोमीटर दूर आवेलू छे। तो मित्रों जे तमने देखाई रह्यु छे ते डाकोरनुं बजार छे। तो मित्रों तमे आवी ना शकता हो तो आ वीडियो खास जोई लेजो, मजा आवशे, भगवानना दर्शन पण थशे अने डाकोर पण जोवाई जशे। तो मित्रों सामे देखाई रह्यु छे ते भगवानुं मंदिर छे। तो आ छे मंदिरनो मुख्य द्वार, त्यांथी आपणे लाइनमां दर्शन करवा माटे जवुं पड़शे। जो तमे फागणी पूनमना दिवसे अहीं आवशो तो तमने घणी भीड़ जोवा मळशे, कारण के फागणी पूनमना दिवसे अहीं डाकोरमां मेळो भराय छे अने तमे आड़ा दिवसे आवशो तो तमने शांतिथी भगवानना दर्शन पण थशे। आ छे मंदिरनो मुख्य द्वार, त्यांथी आपणे जईशुं मंदिरनी अंदर। तो मित्रों आ छे भगवान रणछोडरायनुं भव्य मंदिर जे तमे वीडियोमां जोई रह्या छो। મંદિરની બંને બાજુ આ દીવમાળા છે જે 50 ફૂટ ઊંચી છે, જેમાં 800 દીવાઓ એકસાથે પ્રગટાવવામાં આવે છે। કહેવાય છે કે ભક્ત બોડાના દ્વારકાથી ભગવાન રણછોડરાયને અહીંયા લાવ્યા હતા, ત્યારથી આ મંદિરમાં લોકો ભગવાનના દર્શન કરવા આવે છે। તો મિત્રો જે પણ ભક્ત ભગવાન રણછોડરાયની પ્રતિમાના દર્શન કરે છે તે ધન્યતા અનુભવે છે। અને હવે આપણે જઈશું લક્ષ્મી માતાજીના મંદિરે, જે રણછોડરાયના મંદિરથી લગભગ 600 મીટર દૂર આવેલું છે। તો મિત્રો આપણે આવી ગયા છે લક્ષ્મી માતાજીના મંદિરે। તમે વિડીયોના માધ્યમથી માં લક્ષ્મી માતાના દર્શન કરી શકો છો અને માતાજીના મંદિરની બાજુમાં આવેલું છે ભક્ત બોડાનું મંદિર જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, જેના દર્શન પણ તમે કરી શકો છો। તો મિત્રો આપણે હવે જઈશું ગોમતી નદીના કિનારે અને આ છે મિત્રો ડંકનાથ મહાદેવનું મંદિર। કહેવાય છે કે આ મંદિરમાં કહેવાય છે કે ડંક મુનિએ યજ્ઞ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા, ત્યારે ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા હતા।
તો આ છે મિત્રો ગોમતી ઘાટ. જે પણ યાત્રિક અહીંયા આવે છે તે ગોમતી ઘાટમાં સ્નાન કરી અને પોતાને ધન્યતા અનુભવે છે. અને આ ગોમતી ઘાટ પર ઘણી બધી ધાર્મિક વિધિઓ પણ થાય છે. કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણ અને ભીમ જ્યારે ડાકોરથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગી અને ભીમ આ કુંડમાંથી પાણી પીધું હતું. અને આ કુંડના તે વખતે આ કુંડ નાનો હતો પણ ભીમને પાણી સારું લાગ્યું અને ત્યારે વિચાર આવ્યો કે આ કુંડ જો મોટું હોય તો પાણીની ઘણી વ્યક્તિઓને કામ આવે. ત્યારે ભીમે ત્યાં એક ગદાના પ્રહારથી 999 વીઘાનો મોટો કુંડ બનાવી દીધો અને આજે તે ગોમતી ઘાટ તરીકે ઓળખાય છે.